श्लोक नंबर 52 संस्कृत वांचो कौन वांचे? कौन वांचे? कौन बेटा? उपेक्षा वांचो बेटा, उपेक्षा वांचो, संस्कृत वांचो। हाँ वो अभी तो सामे थी बोलवा मंडवानू हाँ ने मारे क्या उन्हें पढ़े को करो हाँ ने हाँ तो सही उपेक्षा सेम थी कुछ राती हाँ लोक नंबर 52 संस्कृत निसर्ग धारा में तरुकुल समारोह सुकृति कृति मालाकारो बकुल मपि पुत्रापि निदते ईदा को जानिते यदय मी कोणांतर गतो जगल्लाचा करता कुसुम पर सौरभ्य प्रतिगम। बरोबर बोली। अबे भाषांतर बोलो बेटा बोलो। रिपल अवाज ए रिपल अवाज मोटो कर थोड़ो मन संभला तू। हाँ मैं प्रभावी कुशल तथा वृक्षना समूह ने रूपाती पुण्यवान एवं मणि ने बकुल ने पण उत्तर में गमे त्या भावे એ કોણ જાણે છે કે એ અહીં ખૂણામાં રહેલા હોવા છતાં આખા જગતની પુષ્પોની ખૂબ સુવાસી ભરી દે છે। હા હવે સમજૂતી આપો। બરોબર છે, સમજૂતી કોણ આપશે? આ તો બે ચાર જણા બોલે હે, બીજા કેમ નથી બોલતા? બોલો ચાલો, જે નથી બોલતા ને એની મધરને એક દિવસ હું કહીશ કે આ છોકરી નથી બોલતી, ચાલો બોલો। હા કોણ બોલશે? કોઈ નહીં બોલો। પ્રિયા બોલવું છે? પ્રિયા તોરા બોલો। હા બોલો ને બેટા, હું તો ક્યાં નહીં કહું છું, બોલો બોલો। તોરણ ઠાકોર સેમ 3 ગુજરાતી। શ્લોક નંબર 52 સમજૂતી। આ શ્લોકમાં એવું સમજાવવામાં આવે છે કે જેવી રીતે માળી બકુલના વૃક્ષને ગમે તે જગ્યાએ રોપે પણ એ ખૂણામાં પડી રહીને પણ તે તેના ફૂલોની જે સુગંધ હોય એ ચારે બાજુ એની સુગંધ પ્રસરાવે છે, તેવી જ રીતે જે ગુણવાન વ્યક્તિ હોય છે એ સમાજમાં ગમે ત્યાં હોય પણ તેના કર્મો અને તેની પ્રશંસા ચારે બાજુ ફેલાતી હોય છે। આ શ્લોકમાં અપ્રસ્તુત છે બકુલ અને માળી અને પ્રસ્તુતમાં છે ગુણવાન અને વિવેક રહિત પુરુષ। સરસ, બહુ સરસ, હા અન્યોક્તિ આખી એને સમજાવી દીધી સમજૂતીમાં જ। હવે કોઈને કહેવું છે? સ્નેહા, સ્નેહા બોલવું જ બેટા, સ્નેહા સ્નેહા છે અંદર? ઓકે તોરલ બોલી ને એમાં હા બોલવું છે બેટા, હા સમજૂતી બોલવી છે, હા બીજા કોઈને? તોરલે આખી અન્યોક્તિ સમજાવી કે જે પ્રસ્તુત છે અને અપ્રસ્તુત છે એ દ્વારા આપણને માળી દ્વારા આખા સમાજનું નિદર્શન કર્યું છે અને સમાજમાં સુવાસ પ્રસરાવનાર કેવી રીતે પોતાનું કામ કરે છે એ બાબતને અન્યોક્તિમાં તોરલે સમજાવી દીધી। હવે કોઈ બોલશે? હા કે ના? બોલો ગર્લ્સ, જવાબ આપો, બોલો ગર્લ્સ, મને જવાબ આપો બેટા, હા કે નાનો જવાબ તો આપો। ના મેમ। ઓકે।